गीता, गीता। सुशीला आज हिम्मत नामनी चीज छे ए क्या थी आवे जे री तरह खबर छे खरी केम कोई ये पैसा लेने एनु व्याज नथी भर्यू मारी आखी जिंदगी मा ना तो मैं पैसा लीधा छे ने ना कोई व्याज भर्यू छे आ तो मैं कोई ने 5000 रुपया आप्या था अरे पण एळो पाछो आपन तो नामत नथी लेतो तो हवे शू करू एवू विचारी ने 2-3 વાર એને પૂછી લીધું મે તો એણે તો મને ધમકી આપી દીધી આળાએ તમે ઘર માં તો બધા પર વરસતા રહો છો એના પર પણ થોડું વરસવું જોઈએ ને અરે રે 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 આ શું બોલી રહી છે તું અરે એ તો આસપાસના ગુંડાઓ સાથે બેસવા વાળો વાયત માણસ છે સુશીલા એ ગમે તેવો હોય શું ફેર પડે છે પૈસા તો લીધા છે ને હા લીધા છે પણ એને વડીને પૈસા લેવાની હિંમત નથી થતી મારી મને પૂછવાને બદલે ગીતાને જ પૂછી લો સુશીલા ઉભી રહો અરે ફરીથી ક્યાં ગીતાને વચ્ચે ના યાર વાત વચ્ચે લાવવાની નથી એને લાગશે કે કામ સાચું છે તો પછી એનામાં ગમે ત્યાં ઘૂસી જવાની હિંમત આવી જાય છે એ જરાય શરમાતી નથી ડર્યા વગર પૂછવાનું હોય પૂછી જ લે છે અને જે પણ કરે છે સાચા મનથી કરે છે આપણી અંદર હિંમત ના હોય ને તો દરેક કામમાં ડર લાગે એટલે મારી અંદર હિંમત નથી એવું કે છે તું હિંમતની તો ખબર નથી પણ સ્વાર્થ તો જરૂર છે એ ટોપા એ ઉઠ આવરે તો કેમ સૂતો છે એ ઉઠ ચલ તે બસ કર એ બંટે બંટે એ ઉઠ બે બંટે ઉઠ એ છત્રી છત્રી બંટીને કોઈ માર્યો છે કોણ માર્યો તું જા પેલા ને જોઈ ના ઠીક છે જોઉં છું તો અહીં જ રહેજે ગુંગરો ગુંગરો એ આજો આને પણ માર્યો છે આ કેવી રીતે થયું કોણે કર્યો છે આ જરૂર અહીં કોઈ આવ્યું છે તું અહીં ધ્યાન આપ હું બોસને કહીને આવું છું ઠીક છે છત્રી છત્રી ઉંગરૂ અહીં આવ શું થયું ઇજ્જત નામની ચીજ તો મારા સસરા પાસે છે જો તમે લોકો ઈચ્છો કે એમની ઇજ્જત માટીમાં મળી જાય તો હું કઈ જ નહીં કરી શકું મેં જે કહ્યું એ જ કરેક્ટ છે તમારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી વિજય તું અહીં જ રોકાઈ જા હું ઘરે જઉં છું હું પણ આવીશ સાસુમાં પણ તમારી સાથે તો બિલકુલ નહીં કેમ કે તમને તો સાથ આપવા વાળાની કદર કરતા આવડતું જ નથી તું કહ્યું તે તારી મમ્મીના હાથ મેં ખોલ્યા અને એ પોતે મને ત્યાં છોડીને આવી ગયા આવી છે મમ્મી તારી વિજય તું ઘરે સેફલી પહોંચી જજે હું કાર લઈને જઉં છું પતિદેવ તમે તો સુરક્ષિત છો કેમ કે આ લોકો 2 કલાક સુધી ભાનમાં નહીં આવે મારી ઘરે જવા માટે તો સાયકલ છે પણ તારી પાસે ચાલીને ના જતા પોલીસની જીપમાં લિફ્ટ લઈ લેજો એમ પણ હીરો બની જઈશ ને એક વાત યાદ રાખજે વિજય
જ્યાં સુધી તું મારી સામેના ગુનાને નહીં કબૂલે મને 10 મિનિટ ફાર્મ હાઉસમાં બોલાવીને રૂમમાં દગો કરીને રાખી હતી આવું કહીને માફી નહીં માંગે ત્યાં સુધી ગીતા મેડમ તમે આટલી મહેનત કરીને એમને બચાવ્યા તો એ નહીં બદલાય તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર જરૂર કરશે કઈ નહીં તો તમને આભાર તો કહેવું જોઈએ ને એમણે એક સારી વાત એમના મોઢામાંથી ના નીકળી અને એવામાં તમે આ તકલીફોની વચ્ચે હેરાન થાવ છો તમારો ઉદ્દેશ્ય શું છે ગીતા મેડમ હું જીતવા માટે ઉત્સુક નથી હું ન્યાય માટે ઉત્સુક છું એ આ જન્મમાં મળશે ખરો એ તો વિચારો એના માટે પહેલા સુધરવું પડશે બદલાઈને સારા માણસ બનવું પડશે એ લોકો એવું કરશે ખરા જરૂર કરશે હું કરાવીશ ઠીક છે તમારી તકલીફ જોઈને ભગવાને આશીર્વાદ આપી દીધા સમજો આ બધા લોકો બદલાઈ ગયા સમજો પછી તમને આ લોકો સાથે જીવવું ગમશે ખરા મારી શાંતિ મને મારો ન્યાય મળે એમાં છે જિંદગી જીવી રહી છું એમાં નહીં એ લોકો સારા માણસ બને એ અલગ વાત છે મારો ઉદ્દેશ્ય બીજો જ છે બંને વચ્ચે બહુ જ મોટો ફરક છે કમળા તમે તમારા જીવને મુશ્કેલીમાં નાખી રહ્યા છો ગીતા મેડમ કોઈ બીજાને સુધારવા માટે તમારી જિંદગી બગાડવા માંગો છો આ લોકો ખબર નહીં ક્યારે સુધરશે ત્યાં સુધી તમારી ઉંમર પણ વધશે જ ને તો પછી અહીંથી જઈને બીજી જિંદગી કેવી રીતે જીવશો એટલો સમય બગાડવાની જરૂર નથી કમળા ગંદકી ઉપર પાણી નાખતા રહેવું જોઈએ તો જ એ ક્લીન થશે પાણી નાખવાનો પ્રયત્ન આપણે ઓછો કરીશું ત્યારે આપણી હાર થશે ખબર નહીં ગીતા મેડમ આ લોકોની વચ્ચે હોશિયાર રહેજો હું તો ખાલી એટલું જ કહીશ એટલે કેમ કે આ લોકોને પગથિયા ચડતા પણ આવડે છે અને ઉપર પહોંચાડતા પણ હવે પગથિયા બહુ બદલાઈ ચૂક્યા છે કમળા વિજય કઈક તો કર વિજય એવું હોય તો મને થોડી ગાળો આપ મને પટકી પટકીને માર તું તો મારાથી વધારે તાકાત વાળો છે એ તો જાણું છું હું તને મારી નહીં શકું એ પણ જાણું છું પણ આ વિડીયો મારફતે હું ચૂંટણી તો જરૂર જીતી જઈશ પતિદેવજી પ્લીઝ પતિદેવજી ખાલી બે ફટકા પતિદેવજી મારો પતિદેવજી જલ્દી મારો પ્લીઝ જો તેના પર હાથ ઉઠાવ્યો તો આ બધા સ્ટુડન્ટ્સ એની તરફ થઈ જશે પતિદેવજી જુઓ આ રીતે બેટ પકડો સીધું અહીં જ નિશાન લાગવું જોઈએ રેડી 1 2 3 પતિદેવજી વિજય પ્લીઝ વિજય મારી જીતની તક મારી પાસેથી ના છીના આવ ભાનુ બેસ શું થયું ભાનુ સાંભળો ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક 5 મિનિટ મને તમારી સાથે વાત કરવી છે વાય નોટ વાત કર ભાનુ પણ તારા અવાજમાં ડર આ ગભરાટ શેની છે એવું કંઈ નથી વિજયના કોલેજમાં ઇલેક્શન અનાઉન્સ થયું છે એટલે તું ગભરાઈ રહી છે આમ પણ આપણો વિજય જીતવાવાળો ઘોડો છે વિજયને ઘરમાં રાજનીતિનું વાતાવરણ મળ્યું છે તારો ઉછેર પણ એવો છે કે અત્યાર સુધી તો બધા લોકો એને અવિરોધ જ ચૂંટીને જીતાડી રહ્યા છે ને તો પછી આ વખતે પણ જીતશે જ વિજયની જીત માટે મને કોઈ શંકા જ નથી પણ એની વિરુદ્ધ જે ઉભા રહ્યા છે એમને લઈને થોડી અપસેટ છું શું થયું વિજય અરે કોઈ ખરાબ લોકો તારા વિરુદ્ધ ઉભા રહ્યા છે કે શું કે પછી કોઈ અસામાજિક તત્વો એમને સપોર્ટ કરી રહ્યા છે સાંભળો જે ઉભા રહ્યા છે એ તમને ગમે છે પણ એનો સપોર્ટ તમે કરશો તો બહુ ખોટું થશે એટલું જ નહીં પ્રેમથી રહેતા આપણા પરિવારમાં
નફરતની આગ ફેલાઈ જશે. એક મ્યાનમાં બે તલવાર હોય તો લડાઈ તો થશે જ. હા જીજુ, એટલે મારી બેના એવું કહેવા માંગે છે કે ભૈલા પ્લીઝ હું થયું તું ચૂપ રહીશ થોડી વાર. મારે મારા પતિ સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે.